Hello everyone, myself Hardik Prajapati. I warmly welcome to you from Sri Shava High School, Choraunagar. Today our subject is English in Standard 12th Science, Arts and Commerce Department. In this video, we are studying about the unit number 5.2 and the title is the story is No Men Are Foreign. In this video lecture, we are studying about the poem is No Men Are Foreign. कोई जो व्यक्ति छे ए विदेशी छे नहीं. एवो टाइटल छे आ पोयम नु अने आ पोयम छे ते आपने ख्याल छे कि आपने अहिया छे तो आपने अहिना छे એટલે એનો મતલબ આપણે દેશી લોકો છીએ. મતલબ તો કે યસ આપણે કોઈ ફોરેનર નથી. એટલે કે જ્યારે આપણે કોઈ બીજા દેશ માટે એટલે કે અમેરિકા છે કે કોઈ બીજા દેશ માટે આપણે શું થઈ જશે ફોરેનર બની જશે તો કે યસ એટલે કે અહીંયા એક સરસ મજાની આપણને પોયમ આપેલી છે નો મેન આર ફોરેનર તો સોરી ફોરેન તો એમ કહે છે તો હવે કોઈ જ વ્યક્તિ છે એ વિદેશી છે નહીં એટલે કે બધા જ વ્યક્તિઓ પોતપોતાની જે ધરતી છે જે દેશ છે કન્ટ્રી છે એ કન્ટ્રી ઉપર પોતે દેશી વ્યક્તિ જ છે તે ત્યાં ફોરેનર હોતા નથી આપણે કોઈ બીજી કન્ટ્રીની અંદર જઈએ ત્યારે આપણે ફોરેનર ત્યાંની માટે બની જઈએ છીએ ઓકે તો આવા જ ટાઇટલથી એક સરસ મજાની પોયમ આપણે સ્ટડી કરવાની છે આ વિડિયો લેક્ચરની અંતર્ગત ઓકે સો લેટ અસ સ્ટાર્ટ અવર પોયમ નંબર 5.2 નો મેન આર ફોરેન ફર્સ્ટ ઓફ ઓલ વી સ્ટડી અબાઉટ ધ હાર્ડ વર્ડ લાઈક અ ગ્લોસરી ઓકે સો વોટ ઇઝ ધ મીનિંગ ઓફ બેનેથ તો બેનેથ મીન્સ ધ અંડર ઓર બિલો બેનેથ નો મતલબ થાય છે અંડર અને બિલો તો એટલે આપણને ખ્યાલ જ છે અંડર અને બિલો એટલે ની નીચે એવી રીતના આપણે એને શું કરીએ છીએ એને સમજી શકીએ પછી હાર્વેસ્ટ તો હાર્વેસ્ટ નો મતલબ થાય છે પ્રોડ્યુસ ઓર ફ્રુટેજ તો એનો મતલબ થાય છે ઉત્પન્ન કરવું ઓકે આપણે એમ કહીએ છીએ ને રેઇન હાર્વેસ્ટિંગ સિસ્ટમ આપણે આવું વર્ડ યુઝ કરતા હોઈએ છીએ તો એ હાર્વેસ્ટ નો મતલબ શું થાય છે પ્રોડ્યુસ કરવું ઉત્પન્ન કરવું ઓકે સ્ટાઉટ તો સ્ટાઉટ નો મતલબ થાય છે સફરિંગ તો એટલે કે શું કરવું તો કે થોડુંક છે તકલીફમાં હોવું એનો મતલબ એવો થાય છે પછી રિકોગ્નાઇઝ તો રિકોગ્નાઇઝ નો મીનિંગ થાય છે આઈડેન્ટિફાય સમબડી એટલે કે કોઈકને આઈડેન્ટિફાય કરવું અને કોઈકની ઓળખ મેળવવી એને કહેશું રિકોગ્નાઇઝ પછી ડિસ્પોઝિસ તો ડિસ્પોઝિસ નું મીનિંગ થાય છે ડિપ્રાઇવ પછી બેટરે નો મતલબ થાય છે બી ડિસલોયલ એટલે શું તો કે જે વફાદાર ના હોય એને શું કહેવાય બેટરે એટલે કે જે વફાદાર નથી તેને કહેવાય બેટરે પછી કન્ડેમ્ડ તો કન્ડેમ્ડ મતલબ થાય છે ક્રિટિસાઇઝ એટલે કે કોઈ છે કુખ્યાત હોય સમજાય જે સારો વ્યક્તિ હોય સારા કામ કર્યા હોય પ્રખ્યાત હોય અને જ્યારે કોઈ બીજા કામ કરતો હોય સમજાય બે નંબરના કામ કરેલા હોય તો એ છે એ શું થાય તો કે કુખ્યાત હોય તો એને કહેવાય આપણે ક્રિટિસાઇઝ ઓકે ડિફાઇલ તો ડિફાઇલ નો મતલબ થાય છે સ્પોઇલ ઓર ટેન્ટ જો ડિફાઇલ એટલે વહેઈ જવું વહેવું સોરી તો એનો મતલબ એવો થાય છે કે ડિફાઇલ એટલે વહી જવું સ્પોઇલ ઓકે ઢોળાઈ જવું પછી આઉટરેજ તો આઉટરેજ નો મતલબ થાય છે વાયોલેટ એટલે કે હિંસક જેને આપણે કહીએ આઉટરેજ એટલે વાયોલેટ યા હિંસક તો આવું છે એ આપણને જોવા મળે છે આ પોયમ ની અંતર્ગત વર્ડ્સ છે તે ઓકે ચાલો તો હવે આપણે પોયમ સ્ટાર્ટ કરી છે તો કે યસ અને પોયમ છે એને સમજીએ ચલો તો આપણો પોયમ નું ટાઇટલ છે નો મેન આર ફોરેનર તો સૌથી પહેલા એ સમજીએ એટલે કે કોઈ વ્યક્તિ છે ને એ વિદેશી નથી હોતો બધા જ વ્યક્તિ છે એ શું હોય છે દેશી લોકો હોય છે લાઈક અમેરિકન છે તો એના દેશમાં તો એ દેશી જ કહેવાશે આપણે ઇન્ડિયન લોકો તે અમેરિકામાં જશે તો આપણે તેની માટે ફોરેનર થઈ ગયા અથવા અમેરિકન પર્સન છે તે ઇન્ડિયાની અંદર આવશે તો એ શું થઈ જશે તો એ ફોરેનર બની જશે તો કે યસ અહીંયા એ જ ભાવનાની સાથે એટલે કે બધા જ વ્યક્તિઓ છે આપણા બ્રધર અને સિસ્ટર છે આપણી આખી અર્થ ઉપરના એ જ એક એંગલથી આખી આપણને પોયમ અહીંયા આપેલી છે અને એની અંદર જ આપણે ચર્ચા કરવાના છીએ ઓકે તો આ છે એ જ આપણને પોયમ દ્વારા અહીંયા સમજાવેલું છે તો પોયમને સરસ મજાને આપણે સ્ટાર્ટ કરીએ અને સમજીએ રિમેમ્બર રિમેમ્બરનો મતલબ થાય છે યાદ રાખવું તો યાદ રાખજો શું યાદ રાખશો ભાઈ તો એને આપણે સમજીએ ચાલ તો શું યાદ રાખવાનું જણાવે છે નો મેન આર સ્ટ્રેન્જ એટલે કે નો મેન એટલે કોઈ જ નહીં કોઈ માણસ નહીં આર છે એ આપણો વર્બ સોરી ટુ બી ના રૂપ છે અને સ્ટ્રેન્જ એટલે અજાણ્યું
એટલે કે આપણાથી કોઈ જ અજાણ્યું નથી. નો કન્ટ્રીઝ ફોરેન, તો કોઈ જ દેશ છે ને એ ફોરેન નથી. એટલે કે જો સમજો શું કે છે કે યાદ રાખજો, કોઈ જ માણસ છે આપણાથી અજાણ્યો નથી અને કોઈ જ દેશ આપણી માટે ફોરેન નથી. એટલે કે બધું જ છે એ સેમ જ છે, બધું એક સંભાવના છે આખી ઇન અર્થ ઉપર. ઓકે, ખ્યાલ આવે છે? ફર્સ્ટ જે સ્ટંજા છે એની વાત કરીએ તો રિમેમ્બર નો મેન આર સ્ટ્રેન્જ, કોઈ જ યાદ રાખજો પૃથ્વી ઉપર કોઈ જ છે અજાણ્યું નથી અને કોઈ જ દેશ છે તે બીજું આપણો ફોરેન દેશ એટલે કે વિદેશ નથી, બધા દેશ છે. બેનેથ, બેનેથ ઓલ યુનિફોર્મ્સ, એટલે કે બધા જ યુનિફોર્મની નીચે, એટલે કે સમજે છે બેનિથ એટલે આપણે હમણાં જ વાત કરી આગળ ગ્લોઝરીની અંદર, તો કે હાર્ડ સોરી બેનિથ મતલબ થાય છે અંડર, ઓકે એટલે બિલો, તો એટલે કે ની અંદર, તો ઓલ યુનિફોર્મ્સ અ સિંગલ બોડી બ્રેથ. તો જો બેનિથ ઓલ યુનિફોર્મ્સ એટલે શું, તો બધા જ યુનિફોર્મની નીચે એટલે કે શું, આપણો પહેરવેશ છે આપણને ખ્યાલ છે, ઇન્ડિયાનો પહેરવેશ આપણને ખબર છે કે આપણે પેન્ટ શર્ટ છે કે યા ધોતી છે કે આપણે પાયજામા છે એ ટાઈપના કપડાં પહેરીને સાડી છે, આપણો યુનિફોર્મ છે એટલે કે આપણે જે પહેરવેશ છે. તો એવી જ રીતના અમેરિકાની અંદર, ચાઇનાની અંદર યા બીજા યુરોપ દેશ કન્ટ્રીઝ છે તેની અંદર બધાના યુનિફોર્મ અલગ છે, એટલે કે બધા વ્યક્તિ બહારથી અલગ છે, બાકી અંદર જે એમની બોડી છે એ તો બધા સેમ જ છે, એટલે કે બધા જ એક જ વ્યક્તિ છે એવા જ સેમ બનેલા છે. અ સિંગલ બોડી બ્રેથ એટલે કે બધા જ છે એ એક જ સરખી રીતના શ્વાસ લે છે. એટલે શું એનો મતલબ થાય છે કે બધા જ જે અમેરિકાનો વ્યક્તિ હોય તો એ વ્યક્તિ કંઈ બીજી રીતના શ્વાસ નહીં લેતો હોય, એનો મતલબ જે પણ જે આખું શું ચાલે છે શ્વસનની પ્રક્રિયા છે એ કુદરતી છે, બાય ડિફોલ્ટ છે. તો એવી જ રીતના ઇન્ડિયન હોય યા બીજી કોઈ કન્ટ્રીનો વ્યક્તિ હશે તો એ સેમ જ લે છે. તો કે યસ, એટલે કે બેનિથ ઓલ યુનિફોર્મ્સ એટલે બધા જ યુનિફોર્મની નીચે, એટલે કે બધી જ બોડી છે, બધા જ જે આપણી બોડી સ્ટ્રક્ચર છે હ્યુમન બિંગનું એ સેમ રહેશે, કોઈ પણ જગ્યાએ જશો સમજાય. એટલે કે કોઈ વ્યક્તિ છે ને ત્રણ હાથ નહીં હોય યુરોપની અંદર, ઓકે ત્રણ આંખો નહીં હોય, બટ બધે એક જ લેવલ રહેશે બોડી સ્ટ્રક્ચર છે તે. એન્ડ અ સિંગલ બોડી બ્રેથ એટલે કે બધા જ છે એ નાક દ્વારા, નોઝ દ્વારા જ છે એ શું થતું હોય છે, એનું બ્રેથ થતું હોય છે, જે બ્રેધિંગ સિસ્ટમ છે તે એમ જ હોય છે સરખી એકદમ. તો કે યસ, લાઈક અવર્સ, જો આપણી આપણી રીતના જો શું જોવાનું છે આપ, ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન. તો જો એટલે કે આપણને જો લાઈક અવર્સ નો મતલબ છે આપણને જોઈ લો, આપણે શું છે, આપણે બે હાથ છે બે પગ છે, તો એવી રીતના યુરોપ છે યા અમેરિકા છે યા આફ્રિકા છે, તો કોઈ પણ દેશ યા કોન્ટિનેન્ટમાં ચાલ્યા જશો તો બધાને સરખા જ શું હશે, તો કે બોડી સ્ટ્રક્ચર. તો કે યસ, એન્ડ ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન, તો એમ કે છે શું કે છે, તો બધા જે આપણા ભાઈઓ છે ને, એટલે કે જે અહીંયા ભાઈઓનો મતલબ આપણે બોલીએ છીએ ને જનગણ મનમાં બધા જ ભાઈઓ મારા ભાઈ બહેન છે, તો આ શું છે બધા જ ભારતીય, તો આપણે આ બોલતા હોઈએ છીએ એનો મતલબ બધા જ લોકો છે ને સંભાવના આપણે રાખતા હોઈએ છીએ, એટલે કે બધા જ છે ને સરખા છે એવી ભાવના પેદા થાય. તો એ જ વસ્તુ અહીંયા જણાવે છે, એટલે કે કોઈ પણ કોન્ટિનેન્ટલ એટલે કે કોઈ પણ ખંડમાં યા કોઈ પણ દેશનો વ્યક્તિ હોય એ બધા જ આપણે ભાઈઓ છે. લેન્ડ અવર બ્રધર્સ વોક એપોન, જેની ઉપર જે આ પૃથ્વી છે, લેન્ડ એટલે પૃથ્વી અહીંયા, તો આ જે પૃથ્વી ઉપર ચાલે છે ને એ બધા જ ભાઈઓ આપણે કેવા છીએ, સરખા છીએ, જે બધાને બે હાથ બે પગ બે આંખો એક નાક આ બધું બોડી સ્ટ્રક્ચર આપેલું છે, જે તમે કોઈ પણ દેશની અંદર યા કોઈ પણ જગ્યાએ ચાલ્યા જશો તો બધાને સેમ સ્ટ્રક્ચર રહેવાનું છે. ઓકે, ઇઝ અર્થ લાઈક ધીસ, જે આ પૃથ્વી છે એના જેવું છે, ઇન વિચ વી ઓલ સેલ લાય, એટલે કે જે આ પૃથ્વી છે ને આપણી, જે આ અર્થ છે જેની ઉપર આપણે વસવાટ કરીએ છીએ, એ જ પૃથ્વી, ઇન વિચ વી ઓલ શેલ લાય, જેની અંદર જ આપણે દફન થઈ જવાના છીએ. આપણે બધાને ખ્યાલ છે આપણે ગમે તેટલા છે એ પોતાનું જીવન ગુજારીએ, બટ છેલ્લે લાસ્ટમાં તો આપણે શું કરવાનું છે, પૃથ્વીની અંદર જ એટલે કે જમીનની અંદર જ આપણી અસ્મિ છે, એટલે કે આપણે જે ડેથ થઈ છે, તો જે હિન્દુ કાસ્ટની અંદર શું હોય છે, તો એને અંતિમ સંસ્કાર ને અગ્નિ સંસ્કાર થઈ જતા હોય છે. તો એ જ છે એ, મતલબ કે રાખ બનીને છેલ્લે તો પૃથ્વીની અંદર જ સમાઈ જવાનું છે. આપણે ગમે તેટલું લાંબુ આપણે જીવન જીવીએ તો છેલ્લે તો આ જ વસ્તુ બનવાની છે. ઓકે, એટલે કે આપણે પૃથ્વી ઉપરના બધા જ ભાઈઓ બહેનો આપણા એક સંભાવના રાખીને જીવવાની વાત જણાવે છે. ઓકે, ચલો નેક્સ્ટ વાત કરીએ તો ધેન ટુ
अवेर ऑफ सन एंड एर एंड वॉटर जे बधाज शू छे तो के आपणे बधाज वाकेफ छीए बधाज एटले शू थयुं કે કોઈ પણ દેશ છે ત્યાં તમે ચાલી જાવ તો અહીંયા શું અલગ સૂર્ય ઉગે છે અમેરિકા વાળા એવું જણાવે છે કે ના ના ભાઈ ના અમારે અલગ સૂર્ય છે અમારે લાલ કલરનો સૂરજ ઉગ્યો છે તો કે ના બધે જ શું છે બધા જ વાકેફ છે કે બધાને એક જ સરખો સૂર્ય મળેલો છે એન્ડ એર એટલે કે બધાને જ સરખી પૃથ્વી ઉપરની જેટલી કન્ટ્રી છે યા કોન્ટિનેન્ટલ છે તો બધાને જ એક સરખું જ શું મળે છે એર મળે છે તો કે યસ હવે આપણે એવું જોયું કઈ દિવસ કે યુરોપની અંદર આ કાલે ઓક્સિજન ખૂટી ગયો ના શું કામ તો કે બધે જ ભગવાને એની આખું સ્ટ્રક્ચર બનાવેલું છે બધે સેમ વસ્તુ આપેલી છે ઓકે ચલો એન્ડ વોટર એટલે કે વોટર જે વોટર બોડી છે એટલે કે પાણીના જે સ્ત્રોતો છે આ વોટર બોડી પણ બધાને સરખી મળેલી છે આપણે ક્યારે એવું નથી જોતા કે ચલો ફલાણા કોન્ટિનેન્ટલ ની અંદર યા ફલાણા દેશની અંદર છે એ જે પીવાનું પાણી છે એ ખૂટી રહ્યું હોય તો કે ના એટલે કે ભગવાને બધાને સરખી પૂરતા પ્રમાણમાં જ બધાને સરખા બનાવ્યા છે અને સરખા જ પ્રમાણમાં બધી જ જે છે સુખ સુવિધાઓ આપેલી છે એટલે કે બધા જ એક સમભાવના રાખે છે અને સમભાવના હશે ઓકે એટલે કે એવો જ ભાવ બધાની અંદર પેદા થવો જોઈએ ચાલો તો હવે નેક્સ્ટ વાત કરીએ આપણે આગળ ચાલો તો નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ તો એનો મતલબ છે બધા જ લોકો છે એ હવા પાણી અને સૂર્ય આ ત્રણ દ્વારા છે જીવન જીવતા હોય છે અને આના દ્વારા એટલે કે બધા જે પૃથ્વી ઉપરના જેટલા હ્યુમન બિંગ છે એ બધા શું કરે છે તો એક પીસફુલ હાર્વેસ્ટ એટલે કે જ્યારે શાંતિનો સમય હોય છે ત્યારે એ પોતે શું કરે છે તો પાકને ઉત્પન્ન કરે છે લાઈક શું તો કે જે ખેતરની અંદર જે પાક લણણી થતી હોય એમાંથી એટલે કે ફૂડ પ્રોડક્શન જે સિસ્ટમ છે આપણે ઇન્ડિયન યા યુરોપ યા કોઈ પણ દેશની તો એ જે ફૂડ હાર્વેસ્ટિંગ સિસ્ટમ છે તેમાંથી જ એ પોતે શું કરે છે શાંતિથી જીવન વિતાવે છે જ્યારે શાંતિનો સમય હોય ત્યારે આવું પોતાનું હાર્વેસ્ટિંગ ચાલતું હોય છે અને શાંતિથી પોતે ભોજન લઈને જીવતા હોય છે બટ બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાઉટ એટલે જ્યારે લોંગ સમય હોય એટલે કે લાંબા જ્યારે વોરનો સમય હોય યુદ્ધનો સમય એટલે કે જ્યારે આપણે યુદ્ધનો સમય ચાલતો હોય છે ત્યારે તો લોંગ વિન્ટર સ્ટાઉડ એટલે કે જ્યારે યુદ્ધનો સમય હોય છે ત્યારે એક લાંબો શિયાળો હોય તેવી રીતના તમારે ઘરની અંદર પુરાઈને રહેવું પડતું હોય છે એટલે એનો મતલબ શું છે તો સમજો આપણે અહીંયા છે એ આપણે બરફ વર્ષા નથી થતી સમજાય બટ જ્યારે યુરોપ કન્ટ્રી છે યા અમેરિકન કન્ટ્રીઝ છે તેની અંદર શું થાય તો બરફની વર્ષા થતી હોય તો કે યસ આની અંતર્ગત એટલે કે જે સ્ટ્રોમ આવે છે તો એ જે સમયની અંતર્ગત જાણે એક આખું યુદ્ધની અંદર એટલે કે જે સમયની અંદર આ બરફ વર્ષા થતી હોય તો લોકો બે બે મહિના સુધી બહાર નથી નીકળી શકતા આ જ કન્ડિશન છે જ્યારે યુદ્ધ થતું હોય છે ત્યારે એનો મતલબ એવો થયો કે જ્યારે યુદ્ધની પરિસ્થિતિ હોય ત્યારે લોકો બહાર જમવા માટે કોઈ વસ્તુ લેવા માટે પણ નીકળી શકતા નથી એટલે કે જ્યારે શાંતિનો સમય હોય ત્યારે આરામથી લોકો જમે છે સૂવે છે અને મજા કરે છે બટ જ્યારે યુદ્ધનો સમય હોય ત્યારે લોકો ઘરની બહાર પણ નીકળી શકતા નથી એટલે કે બહુ જ બે ત્રણ મહિના સુધી જ્યારે ઇમરજન્સી લાગુ પડે ત્યારે આપણને ખ્યાલ છે કે ઇન્ડિયાની અંદર ચાર વાર ઇમરજન્સી લાગુ પડેલી છે તો એનો મતલબ શું છે તો એ ઇમરજન્સીની અંદર કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર પણ નીકળી શકે નહીં એટલે કે યુદ્ધનો માહોલ હોય ત્યારે ઓકે ચલો નેક્સ્ટ વાત કરીએ પછી their hands are ours એટલે કે તેમના હાથો છે એ પણ આપણા જેવા જ હાથ એ બધા લોકોને છે એટલે કે પૃથ્વી ઉપરના જેટલા હ્યુમન બિંગ છે એને કોઈ અલગ પ્રકારના હાથ નથી મતલબ આપણે જેવા બે હાથ છે સરસ મજાના એવા જ હાથ છે બધી જ કન્ટ્રીની અંદર જે તે હ્યુમન બિંગ છે એ બધાની પાસે આપણા જેવા જ બે સરસ મજાના હાથ છે એન્ડ ઇન ધેર ફાઇન્સ વી લાઈન સોરી ફાઇન્સ નથી પણ ત્યાં લાઈન આવશે લાઈન્સ વી રીડ એટલે કે આપણી જે હસ્તરેખાઓ છે એટલે કે હાથની જે રેખાઓ છે આપણે જે જ્યોતિષી પાસે બતાવીએ છીએ તો આ જે રેખાઓ છે એ બધા જ દેશની અંદર જે તે કન્ટ્રીની અંદર જશો ત્યાં બધાને આપણા જેવી જ સરસ મજાની હસ્તરેખાઓ હશે એટલે કે એમને કોઈ અલગ હસ્તરેખાઓ છે નહીં એટલે કે એમને એવું નથી કે ચલો એમને હાથ છે પ્લેન હાથ છે એમને કોઈ રેખાઓ જ નથી ના આવું બિલકુલ નથી એટલે કે જે તે દેશની અંદર જે તે કન્ટ્રીની અંદર જશો તેમને બે સરસ મજાના હાથ છે આપણે જેમ જ અને આપણી જેમ જ એમને હસ્તરેખાઓ
આવે નહીં છે ઓકે એટલે કે બધા વી આર ઓલ સેમ એવું આપણને અહીંયા જણાવે છે અ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન એટલે કે જેનું લેબર લેબર એટલે મજૂર થાય બટ અહીંયા મજૂરી નહીં પણ અહીંયા મજૂરીની વાત છે એટલે કે કામ કરવાનું વર્ક એટલે કે તે જે વર્ક કરે છે એ પણ કેવું છે આપણા જેવું જ છે એટલે કે એ નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન એટલે કે આપણાથી બિલકુલ એમનું કામ છે એ અલગ કામ નથી એનો મતલબ એવો છે કે આપણે જેવી રીતના ઇન્ડિયન કન્ટ્રીની અંદર લોકો છે એ ખેતી કામ કરે છે લેબર વર્ક કરે છે જોબ કરે છે ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ છે તેવી જ રીતના જે તે કન્ટ્રીની અંદર લાઈક યુરોપ કોન્ટિનેન્ટલની અંદર ચાલ્યા જાઓ અમેરિકા કોન્ટિનેન્ટલ યા આફ્રિકા કોન્ટિનેન્ટલ યા ઓસ્ટ્રેલિયા આ બધી જ જગ્યાએ સેમ વર્ક થતું હોય છે એમનું કોઈ જ વર્ક છે આપણી કરતા અલગ નથી નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન એટલે કે આપણે જેમ જ એ લોકો કામ કરે છે અને એમને આપણી જેમ જ બોડી સ્ટ્રક્ચર આવેલું હોય છે ઓકે ચાલો રિમેમ્બર ધે હેવ આઈઝ લાઈક અવર્સ ધેટ વેક એટલે કે વેકનો મતલબ થાય છે જાગવું અને આઈઝ એટલે આંખો તો યાદ રાખજો તેમની પણ આંખો આપણી જેમ જ જાગ્યા પછી ખુલે છે એટલે કે શું એનો મતલબ થાય તો આપણી જેમ જ એ બધા લોકોને બે આંખો સરસ મજાની ભગવાને આપેલી છે તો કે યસ સોરી આપણી જેમ જ એ લોકોને શું આપેલી છે બે સરસ મજાની આંખો છે અને આ જ આંખોથી એ પોતે શું કરે છે જ્યારે જાગે એ પછી પોતાની આંખો છે એ શું કરે છે ખોલે છે એનો મતલબ આ જ વસ્તુ આપણે જેમ જાગીએ પછી જ આંખો ખોલીએ છીએ અને જ્યારે આંખો બંધ કરીએ પછી જ સૂઈએ છીએ તો એવી જ રીતના એ લોકો પણ એવી જ રીતના સૂવે છે અને જાગે છે ઓકે ધે હેવ ઓલસો શું કરે છે લાઈક સ્લીપ એન્ડ વેકઅપ લાઈક અવર્સ આપણી જ રીતના છે એ જાગે છે અને સૂતા હોય છે ઓર સ્લીપ ઓકે જે આપણે અત્યારે પહેલા વાત કરી દીધી વેક ઓર સ્લીપ એન્ડ સ્ટ્રેન્થ ધેટ કેન બી વોન બાય લવ અને એમની પાસે એટલી જ તાકાત છે જેટલી આપણી પાસે એટલે કે આપણી પાસે જેટલું આપણે વર્ક કરી શકીએ છીએ કે હ્યુમન બોડીની સાથે તેટલું જ કામ છે તે લોકો પણ કરી શકતા હોય છે તેમની સરખી જ તાકાત બધાને આપેલી છે ધેટ કેન બી વોન બાય લવ તેમને માત્ર પ્રેમ દ્વારા જીતી શકાય છે એટલે કે આપણે યુદ્ધ કરીને કોઈને જીતવાની વાત નથી બટ તમારે જો ખરેખર કોઈ વ્યક્તિને એક એની ઉપર વિજય મેળવવો હોય એને જીતવો હોય તો શું કરવું જોઈએ તો એને સારી રીતના પ્રેમ આપવો જોઈએ એટલે કે તમે પ્રેમ ભાવનાથી સાથે રહેશો તો જ સારી રીતના રહી શકશો લાઈક અ ફેમિલી હોય કન્ટ્રી હોય યા બીજી કોઈ હોય એટલે કે આપણે જોતા હોઈએ છીએ કે ઘણી કન્ટ્રી છે અત્યારે યુદ્ધ ચાલતા હોય છે સમજાય તો આ બધું શું છે બટ એની કરતા જો તમારે એની પર વિજય મેળવવો હોય તો પ્રેમ છે એનાથી તમે વિજય મેળવી શકો છો એન્ડ એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ એટલે કે બધી જ ધરતી ઉપર એટલે કે કોઈ પણ કોન્ટિનેન્ટલ યા પૃથ્વી ઉપરની જેટલી જમીનો છે એ બધી જ જમીનો ઉપર એક સરખી જિંદગી જીવી રહી છે એટલે કે બધાને સરખી એક લાઈફ મળેલી છે ભલે એમની લેંગ્વેજ અલગ છે એમના પહેરવેશ અલગ છે બટ એમની લાઈફ કેવી છે સેમ છે તો કે યસ ધેટ ઓલ કેન રિકોગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ જેને આપણે બધા ઓળખીએ છીએ અને સમજી પણ શકીએ છીએ સમજાય આપણને ખ્યાલ છે આપણે અમેરિકન જે ઇંગ્લિશ લેંગ્વેજ છે એને સાંભળતા હોઈએ છીએ અને સમજતા હોઈએ છીએ એમનું જે બોડી સ્ટ્રક્ચર છે એને જોતા હોઈએ છીએ તો એનો મતલબ આપણે બધાને જાણીએ છીએ ઓળખી શકીએ છીએ અને સમજી પણ શકીએ છીએ સારી રીતના તો કે યસ કેમ કે આપણે બધા જે હ્યુમન બિંગ છે એને આપણે સારી રીતના જીવીએ છીએ અને સમજીએ છીએ તો કે યસ કે આપણે ચાઇનાવાળા લોકો છે યા અમેરિકન લોકો છે યા ઓસ્ટ્રેલિયાના લોકો છે હા એમનો પહેરવેશ અલગ છે લેંગ્વેજ ડિફરન્ટ છે બટ આપણે સમજી તો શકીએ છીએ ઓકે તો નેક્સ્ટ વાત કરીએ હવે આપણે આગળ નેક્સ્ટ ચર્ચા કરીએ આપણે ટોલ્ડ ટુ હેટ અવર બ્રધર્સ જે આપણને જણાવે છે કે આપણે આપણા ભાઈઓ છે બધા જે હ્યુમન બિંગ છે એને આ બધા જ આપણો ભાઈઓ છે તો તેમને આપણે નફરત ના કરવી જોઈએ બધાની સાથે આપણે પ્રેમ ભાવથી સમભાવથી રહેવું જોઈએ ઇટ ઇઝ અવર સેલ્સ ધેટ વી સેલ ડિસ્પોઝિસ બેટર કન્ડેમ્ડ તો એનો મતલબ શું છે તો આ બધી જ આપણી જાત સાથે આપણે કરીએ છીએ શું કરીએ છીએ તો કોઈની સાથે નફરત નથી કરવાની બટ ડિસ્પોઝિસ એટલે કે કોઈનાથી શું કરીએ છીએ આપણે તો કે
આપણે પણ એ વસ્તુ નહીં મેળવી શકીએ. આપણે કહીએ છીએ ને કે જેવું આપણે આપીએ તેવું જ આપણે રિટર્ન મળે છે, એટલે કે કોઈને તમે પ્રેમ ભાવ આપશો તો તમને પ્રેમ ભાવ મળશે, તમે કોઈની સાથે યુદ્ધ કરો છો, કોઈ ખરાબ બોલો છો તો તમને વિશે એ જ બોલશે. તો એટલે ડિસ્પોઝિસ નો મતલબ એ જ થાય છે. બેટરે બેટરે એટલે શું કરવું, તો કે વિરોધ કરવો, એટલે કે તમે કોઈનો વિરોધ કરશો તો લોકો પણ તમારો વિરોધ કરશે. એન્ડ કન્ડેમ, તો કન્ડેમ નો મતલબ પણ શું થાય છે, તો એટલે ડિસ્પોઝિસ બેટરે એન્ડ કન્ડેમ. તો ડિસ્પોઝિસ એટલે જેવું કરો છો એવું તમને મળવાનું છે રિટર્નમાં, બેટરે એટલે દગો દેવો, અને કન્ડેમને મતલબ થાય છે તો કે વિરોધ કરવો. એટલે કે જ્યારે તમે કોઈના વિશે વિરોધ કરો છો તો તમને પણ વિરોધનો સામનો કરવો પડશે, તમે કોઈને બેટરે એટલે દગો આપો છો તો તમને પણ કોઈ દગો આપશે. એટલે કે આપણે બધા સેમ છીએ. તો કે યસ, રિમેમ્બર એક વસ્તુ યાદ રાખજો. શું યાદ રાખજો? We who take arms against each other. જો આપણે કોઈ ઉપર હાથ ઉપાડીએ યા કોઈ હથિયારો ઉપાડીશું તો against each other it is human earth that we defy. એટલે કે આપણે કોઈના ઉપર હાથ ઉપાડીએ છીએ તો કોઈ વ્યક્તિ છે એ આપણા ઉપર હાથ ઉપાડશે. એટલે કે આપણે કોઈના ઉપર હથિયાર ઉપાડીએ તો એનો મતલબ સામેની બીજી કોઈ કન્ટ્રી છે એ પણ હથિયાર ઉપાડશે જ. એટલે આપણે આ વસ્તુ યાદ રાખવી જોઈએ. એન્ડ ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ ધેટ વી ડિફાઇલ. ડિફાઇલ એટલે પ્રદૂષિત કરવી, તો કે યસ, અને કે એટલે દૂષિત કરવી એનો મતલબ. બટ અહીંયા શું છે, તો કે જે આપણે જો એકબીજા ઉપર હથિયારો ઉઠાવતા રહીએ અને યુદ્ધ કરતા રહીશું તો આપણી પૃથ્વી ઉપર છે એ એકદમ પ્રદૂષિત થઈ જશે, એટલે કે દૂષણ ફેલાઈ જશે. એટલે કે એનાથી કોઈનું સારું તો થવાનું નથી યુદ્ધ થઈને, તો કે ના. એટલે કે તમે કોઈ ગુલામી કોઈના ઉપર કરીને કોઈ દેશને પચાવી પાડો એની કરતા કોઈ દેશને પ્રેમથી જીતી જાઓ, એટલે કે એને એટલો પ્રેમ આપો કે આરામથી છે એ આપણી વાત સમજી શકે અને અન્ડરસ્ટેન્ડિંગ બેસી શકે. તો આવી રીતના જીતો તો એ વધારે સારી રીતના જીવી શકે છે. એટલે કે આપણે યુદ્ધ કરીને આપણી પૃથ્વી છે એને આપણે દૂષિત કરી રહ્યા છીએ. અવર હેલ્સ ઓફ ફાયર એન્ડ ડસ્ટ આઉટરેજ ધ ઇનોસેન્સ ઓફ air that is everywhere our own. એટલે કે હેલ્સ ઓફ ફાયર એટલે શું, તો કે જે તમારે એક કે ને નર્ક, તો આ નર્ક છે ને એની કરતા પણ જો વધારે જોવું હોય કે નર્ક કોને કહેવાય, તો યુદ્ધની પરિસ્થિતિ હોય, એટલે કે જે નિર્દોષ લોકો છે એ મરી જતા હોય છે, લાઈક ઘણા બધા સોલ્જર છે આપણે મરી જતા હોય છે, તો આ જે છે એ બધું શું છે, તો આ જે એ છે એક નર્ક જ છે જીવતું જાગતું, સમજાય. તો આવું જોવું એની કરતા આપણે છે એ નોર્મલ પ્રેમ ભાવથી રહેવું જોઈએ. એન્ડ ડસ્ટ આઉટરેજ ધ ઇનોસેન્સ ઓફ ધ એર, એટલે કે આ જે યુદ્ધની અંદર જે ચાલે છે યુદ્ધ, અને એમાંથી નીકળતી જે ડસ્ટ છે, એટલે કે જે તેના ધુમાડાઓ છે, આપણે કોઈના પર એટમ બોમ્બ ફેંકીએ તો એના પછીનો જે એનો માહોલ હોય એ આપણને ખ્યાલ છે કેટલો ભયાનક હોય છે. તો આ જે એર છે એ ધેટ ઇઝ એવરીવન અવર ઓન, અને એ બધી જ એર છે એ આપણી જ હશે, એટલે કે આવું બિલકુલ ના કરવું જોઈએ. રિમેમ્બર નો મેન આર ફોરેન, તો આપણે યાદ રાખજો આપણે કોઈ જ વિદેશી છીએ નહીં, એટલે કે કોઈ જ વ્યક્તિ વિદેશી નથી. એન્ડ નો કન્ટ્રી ઇઝ સ્ટ્રેન્જ, અને કોઈ જ દેશ છે એ આપણાથી અજાણ્યો નથી. ઓકે, તો આ સ્ટોરી છે, અહીંયા સરસ મજાની પોયમ આપેલી છે, અને પોયમ અહીંયા આપણે પૂરી થાય છે. તો સરસ મજાની પોયમ આપણે શીખ્યા, સમજ્યા અને આનંદ સાંજ્યા છે, એને આપણે યાદ રાખીશું. ઓકે, ચાલો તો નેક્સ્ટ વાત કરીએ આપણે. તો આ સ્ટોરી અહીંયા પૂરી રાખીએ છીએ. આ સ્ટોરીની અંદર આપણે સરસ મજાનો એક આપણે શું જોયું, મેસેજ જોયો છે કે આપણે બધા જ હ્યુમન બિંગ છે, અને આપણે બધા જ સાથે એક સંભાવના અને પ્રેમથી જીવન જીવવું જોઈએ. કોઈ જ વ્યક્તિ કોઈ જે તે કન્ટ્રીની અંદર બધા જ લોકો છે સેમ છે, બધાની અંદર સરખો જ પહેરવેશ અલગ છે, બટ બોડી સ્ટ્રક્ચર છે બધાનું જ સરખું છે. કોઈ અમેરિકન લોકો છે ને ત્રણ હાથ ના હોય, ઓસ્ટ્રેલિયન લોકોને ચાર આંખો નહીં હોય, તો કે ના બિલકુલ નહીં હોય, કેમ કે બધા જ લોકો સેમ છે. ઓકે, એટલા માટે અને એ જ માટે આપણે કોઈ યુદ્ધ કરીને નહીં, બટ આપણે પ્રેમ ભાવથી સમાન રીતના રહેવાનું છે. બધા જ લોકો સરખી રીતના જ કામ કરે છે, સરખી રીતના જ જીવન જીવે છે. જ્યારે શાંતિનું વાતાવરણ હોય ત્યારે પણ સરખી રીતના જીવે છે, અને યુદ્ધનું વાતાવરણ હોય ત્યારે પણ બધા જ લોકો સરખી રીતના જીવન વિતાવતા હોય છે. આને જ આપણે કહીશું, તો કે નો મેન આર ફોરેન, એટલે કે કોઈ પણ વ્યક્તિ છે એ વિદેશી નથી, બધા જ લોકો છે એ દેશી છે, લાઈક જે તે દેશની અંદર રહે છે
તો એ પોતાના એક શું છે દેશી લોકો છે, એટલે કે કોઈ બીજી કન્ટ્રીના વ્યક્તિ જશે તો એ એની માટે ફોરેનર બની જાય છે. ઓકે, તો આ સરસ મજાના મેસેજ સાથે રાખીએ છીએ, મળીશું ફરીવાર નવા લેક્ચર સાથે. થેન્ક યુ વેરી મચ.